હાય મિત્રો, કેમ છો? મજામાં. આજે આપણે મગ મસાલા રાઈસ બનાવશું. મેં મગને ધોઈને લઈ લીધા છે. ચલો બાફા મૂકી દઈશું. મગને મેં ટ્રાન્સફર કરી લીધા છે કુકરના અંદર. આપણે 4 સીટી મારી લઈશું. ભાત પણ અડધો કલાક પલાળી અને ઉકળવા મૂકી દીધા છે. મીઠું નાખીને એને પણ બાફી લેશું. મગ અને ભાત બંને બાફી લેશું આપણે પહેલાં, પછી આ ગાડી બનાવશું. આપણે મગ અને ભાત બંને બફાઈ ગયા છે. ભાતમાં ચાણામાં નાખીને આવી રીતના છૂટા કરી લીધા છે. મગ પણ બહુ સરસ બફાઈ ગયા છે. મેં તપેલીમાં ટ્રાન્સફર કરી લીધા છે. હવે મસાલા કરીશ, બતાવીશ તમને. નાની ડુંગળી લીધી છે, અડધું ટામેટું લીધું છે, લાલ મરચાં લીધા છે આવા તમારીને, એક થોડું કેપ્સિકમ લીધું છે, એક લીલું મરચું લીધું છે અને પનીર લીધું છે. આપણે આ ભાતમાં યુઝ કરશું. બીજા રૂટિંગના મસાલા તમે જોઈ શકો છો. સૌથી પહેલાં મેં ઘી મૂક્યું છે ગરમ. ગરમ ઘી થાય એટલે આપણે જીરું નાખીશું. તમે જોઈ શકો છો આપણું ઘી ગરમ થઈ ગયું છે. આપણે જીરું નાખીશું અંદર, બે લવિંગ નાખીશું, જીરું સરસ ફૂટે એટલે આપણે હિંગ નાખીશું, 2 થી 3 કળી લસણ નાખીશું સમારેલું, ડુંગળી છે, કેપ્સિકમ છે, લાલ કેપ્સિકમ છે, બધું નાખી દઈશું અંદર. આપણે ડુંગળી, કેપ્સિકમ બધું સરસ સંતરાવા દઈશું આપણે. બહુ જ ફાઇન કલર દેખાય છે. છોકરા દેખતા ખુશ થઈ જશે. આ મગનું શાક ના ખાય, પણ જ્યારે તમે આવી રીતના ભાત જોડે બળીને આપો મસાલા વાત, બહુ જ સરસ લાગે છે છોકરાઓને. હવે આપણે પનીર નાખી દઈશું. આને પણ સરસ ફ્રાય થઈ જવા દઈશું આપણે. આને કેપ્સિકમ ભીગું. સરસ સંતરાઈ ગયું છે આપણું શાક. ફરી ખરતર નાખીશું આપણે. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, ધાણા પાવડર નાખીશું. હવે આપણી ભાત નાખી દઈશું. સરસ મિક્સ કરી લેશું. ચમચાથી સરસ મિક્સ કરી લેશું. લાલ મરચું નહીં નાખવાનું આપણે. મગ તીખા હોય ને એટલે મરચું નહીં નાખવાનું. દેખાય છે બહુ જ સુંદર. લીલા ધાણા નાખીશું આપણે. તમારા બાળકો ધાણા ના ખાતા હોય તો ખાંડી નાખવાના, ધાણા જરૂર નાખવાના. ચલો હવે તૈયાર થઈ ગયું છે. મગ વગાડવાની તૈયારી કરીશું આપણે. ગેસ બંધ કરી દઈશું. વગાડવા માટે મેં 2-3 લસણની કરી લીધી છે, આદુનો ટુકડો લીધો છે, લીલા મરચાં લીધા છે, કોથમીર ડાંઠા લીધા છે. આને આપણે ખાંડની ખાડી નાખશું. પછી મેં ડુંગળી વગાડવા માટે લીધી છે. ટામેટું લીધું છે એક મોટું સમારીને, નાનો ટુકડો આદુ છે, લસણ છે, લીમડું છે, લીલા મરચાં છે. ચલો વગાડવાની તૈયારી કરીશું. તેલ ગરમ મૂક્યું છે મગ વગાડવા માટે. તેલ ગરમ થાય છે આપણું. રવી નાખીશું, જીરું નાખી સરસ ફૂટવા દઈશું. અને આપણે તમે જોઈ શકો છો સરસ આપણું રવી જીરું ફૂટી ગયું છે. હિંગ નાખીશું, મરચાં, લીમડો, લસણ ને આદું નાખીશું. લસણને થોડું લાલ થવા દઈશું આપણે. લસણ લાલ થઈ ગયું છે, ડુંગળી નાખીશું. ડુંગળી પણ થોડી આપણે ગુલાબી કલર થવા દઈશું. તમે જોઈ શકો છો બહુ સરસ આપણે ડુંગળી થઈ ગઈ છે. ટામેટા નાખીશું. બે નાના ટામેટા લીધા છે, મોટું હોય તો એક લેવાનું. આને પણ સરસ શેકાવા દઈશું. પછી મસાલા કરીશું. મિત્રો તમે જોઈ શકો છો ટામેટા ડુંગળી પણ સાપુ શેકાઈ ગયું છે. તો મસાલા કરી લઈશું આપણે. સૌથી પહેલાં મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે.
અડધી ચમચી હળદર નાખીશું, એક ચમચી તીખું મરચું નાખીશું, એક ચમચી કાશ્મીરી મરચું નાખીશું, એક ચમચી ધાણા જીરું નાખીશું. સરસ મસાલા શેકી લેશું આપણે. મિત્રો, તમે જોઈ શકો છો સરસ મસાલા આપણા શેકાય છે. મસાલા જેટલા શેકાશે, મસાલા જેટલા સારા બનશે એટલું જ શાક સારું બનશે. બહુ સરસ શેકાવા દેવાનું. ચલો મિત્રો, આપણો મગ શેકાઈ, આ મસાલા શેકાઈ ગયા છે. હવે આપણે અંદર મગ નાખીશું. સરસ મિક્સ કરી લેશું. મિત્રો, આ આપણું ઉકળે છે એટલે આપણે અંદર લસણને આદુંને ધાણા પહેલાં ખાંડ્યા હતા આપણે નાખી દઈશું અને પણ સરસ મિક્સ કરી લેશું. અને ઉકળવા સુધી મત આપીએ આપણે. બહુ સરસ આપણું શાક ઉકળી ગયું છે. હવે આપણે અંદર કોથમીર નાખી દઈશું. હવે આપણે ગાર્નિશિંગ કરીશું ડીશ બહાર કાઢીને. મિત્રો, આપણી ડીશ સરસ મજાની ફાઇન સજાવી દીધી છે. ખરેખર બહુ સરસ બની છે, બહુ સરસ દેખાય છે. સ્વાદમાં પણ એટલી સારી છે. તમારા ઘરે જરૂરથી મિત્રો બનાવજો. મિત્રો, તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઇક ને સબસ્ક્રાઈબ કરજો. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.